चलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे जोईए उदाहरण चार में। उदाहरण चार जे छे ए शुं कहेवा मांगे तमने समजजो। हमने एवुं कीधेलुं है कि कूलम्बनो नियम जे छे ई बे बिंदुवत विद्युत भारो वच्चे लागता विद्युतीय बळ अने गुरुत्वाकर्षण बळ, बराबर? एटले કુલમ્બના નિયમમાં આપણને ખબર છે બે વિદ્યુત ભાર આપણે લઈ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, અને બીજું એક બળ કીધું આપણને ગુરુત્વાકર્ષણ બળ, બરોબર? ગુરુત્વાકર્ષણ બળ આપણે ધોરણ 11 માં ભણી ગયા અને આ ચેપ્ટરની આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર। એટલે ગુરુત્વાકર્ષણ બળમાં દળ આવે અને વિદ્યુતીય બળમાં એટલે કે કુલમ્બ બળમાં શું આવે? વિદ્યુત ભાર આવે। तो आपने एवं कीधेलू के गुरुत्वाकर्षण बल ए बे पदार्थ वच्चे लागता बल दर्शावे। ओके, एटले कूलम बल अने गुरुत्वाकर्षण बल बल दर्शावे। आ बंने बळो व्यस्त वर्गना नियमने अनुसरे, ए पण खबर छे वन अपन आर स्क्वेर अनुसार बल लागे। तो पेलू कीधेलू छे विद्युतीय बल अने गुरुत्वाकर्षण बल नो गुणोत्तर लियो, बराबर? जोजो रकम हूँ बोलवी, विद्युत बल अने गुरुत्वाकर्षण बल नो गुणोत्तर लईने तेने सरखावो। एटले आपणे आ बेनो बल नो गुणोत्तर लेवानो एफई अने एफजी, अने आ बेने आपणे सरखावाना। तो आपणे अहींया लईए, बराबर? चलो तो पेला स्टेप बाय स्टेप जाता जईने जो रकममां नीचे तमने बधुं आपेलुं छे, मास ऑफ प्रोटोन, मास ऑफ इलेक्ट्रॉन, बराबर? प्रोटोन नो दर केटलुं, इलेक्ट्रॉन नो दर केटलुं। હું અહીંયાથી શરૂઆત કરું આપણે, તો પેલા આપણને એવું કીધું કે આપણે ગુણોત્તર જોઈએ એફઈ ના છેદમાં એફજી। જો એક માર્કમાં પૂછાય કે ડાયરેક્ટ તમે યાદ રાખી આપો, બરોબર? એફઈ બાય એફજી શું થાય? આપણે પેલા આખી તારવણી કરી કે એફઈ બાય એફજી એટલે એફઈ એટલે વિદ્યુતીય બળ અને એફજી એટલે ગુરુત્વાકર્ષણ, આ બેનો આપણે ગુણોત્તર લેવાનો। તો પેલા આપણે એફઈ મેળવી, તો આપણે અહીંયા જઈએ એફઈ માટે। ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પ્રોટોન વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતીય બળ એફઈ બરાબર સૂત્ર છે આપણી પાસે માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર। માઇનસ શું કામ? એક વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે મેં લીધા, બરોબર? માઇનસ નો લ્યો, મૂલ્ય લ્યો તો ચાલે, બે ઇલેક્ટ્રોન લ્યો, પ્રોટોન લ્યો, છેલ્લે આપણે શું કરવાનું? માન જ દેવાનું। તો અહીંયા આપણે લઈએ માઇનસ વન ઓપન ફોર પાય એપ્સિલોન ઝીરો ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, આ મેં ડાયરેક્ટ મૂક્યું, બરોબર? પ્રોટોન નો ધન ને ઇલેક્ટ્રોન નો ઋણ, બેની વેલ્યુ તો સરખી જ થવાની। તો આ થઈ ગયું આપણું સમીકરણ એક। હવે આપણે લેવાનું એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષણ બળ। ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષણ બળ ને આપણે નામ આપી દઈ એફ ઓફ જી, ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થશે આપણી પાસે કે જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, બરોબર? હાલો જી એમ વન એટલે માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન અપોન આર સ્ક્વેર। હવે જો ગુરુત્વાકર્ષી બળ જે છે એ આપણને આકર્ષી પ્રકારનું બળ મળે, બરોબર? અહીંયા તમે માઇનસ લ્યો તો પણ ચાલે, કેમ કે બળની દિશા જે છે, બરોબર, એ પ્રમાણે તમને બે વચ્ચેની જોડતી રેખા ઉપર મળે। અને માઇનસ નો લ્યો અને આપણે ડાયરેક્ટ વેલ્યુ ઉપર વયા જઈએ બેમાં તોય હાલશે, બરોબર? માનાંક લઈ લ્યો તોય કંઈ વાંધો નહીં, આમ લઈ લ્યો તમને હેલું પડશે, હાલો આમ વયા જઈએ, એટલે તમારે લખાણ નો લખું માઇનસ તેના લીધા, તો એફ ઓફ ઈ અને એફ ઓફ જી મળી ગયા, બરોબર? આપણે આ બેનો ગુણોત્તર લઈએ, આમ સમીકરણ એક અને સમીકરણ બેનો ગુણોત્તર લેતા, તો સમીકરણ એક અને સમીકરણ બે નો ગુણોત્તર લેતા મૂળ આપણે આ બે ની વેલ્યુ જોઈ, બરોબર? તો એના માટે શું કરશું? હવે આપણે જો એફઈ બાય એફજી કરીએ, એફઈ ના છેદમાં એફજી,
આ છેદમાં આવશે હે ને 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર એ છેદમાં આવશે એના છેદમાં આવશે એટલે બે વચ્ચેનો અંતર તો આપણે ત્યાં હરખું જ રાખવાનું એટલે અંતર તો ઉડી જવાના તો અંશમાં e સ્ક્વેર આવશે અને છેદમાં આવશે કરી લેજો તમે કેલ્ક્યુલ જોઈ લેજો બરાબર એટલે અંશમાં આવશે e સ્ક્વેર ડિવાઇડ બાય છેદમાં આવશે 4 પાઈ એપ્સિલોન 0 આ g ની વેલ્યુ આવશે અને માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન આ પ્રમાણે આપણને fe બાય fg મળશે બધાયની આપણે વેલ્યુ મૂકી દઈ દાખલો થોડોક મોટો પણ સેલો હોય ઈની વેલ્યુ આપણને ખબર જ છે 1.10 ગુણ્યા સોરી 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ એનો કરવાનો સ્ક્વેર ડિવાઇડ બાય 4 પાઈ ની વેલ્યુ 3.14 એપ્સિલોન 0 ની આપણને ખબર જ છે 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 હવે કેપિટલ જી જે છે ગુરુત્વાકર્ષી અચળાંક જેની વેલ્યુ આપણને ખબર છે 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 રેડી ઇન્ટુ આ બે ના દળે આપણને આપેલા છે એ મૂકી દઈએ માસ ઓફ પ્રોટોન ને માસ ઓફ ઇલેક્ટ્રોન 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની માઇનસ 21 તો આ આખાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને FE બાય FG કેટલું મળશે એ તમને કહી દઉં બરાબર 2.27 ગુણ્યા 10 ની 39 મળશે 2.27 ગુણ્યા 10 ની 39 એટલે નિયરલી તમે લઈ શકો 2.3 ગુણ્યા 10 ની 39 એકમ નો લગતા કારણ કે બળ બળ એકમ ઉડી જ જવા બરોબર ન્યૂટન આવે બે ઉપર નીચે તો ઉડી જ જવા તો આ જે બળ મળ્યું આપણને FE બાય FG આ બળ મળ્યું આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોન આપણે લીધા હોય ત્યાં તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન લીધા એટલે વિદ્યુત બળ તો આ થાવા પણ હવે જો પાછા આપણને જે આગળ એવું કીધું પેલોમાં જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન કીધું અને બીજામાં કીધું બે પ્રોટોન શું કીધેલું એ તમને હજી જો આર અંતરે રહેલા બે પ્રોટોન તમે લ્યો તો આ જ પ્રમાણે બે પ્રોટોન વચ્ચે લાગતું કેના વચ્ચે બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ જે રહ્યું ને પેલું કમ્પ્લીટ થયું તમને કહેતો જવું તમારા એ માં પેલું આ એની અંદર આ પેલું અહીંયા તમને એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન લેવાનો કીધો બરોબર બીજું જે કીધું ને બે પ્રોટોન કીધા આવેલો દાખલો હોય કાંઈ નથી વેલ્યુ જ મૂકવાની બે પ્રોટોન કીધા બરોબર તો અહીંયા બે પ્રોટોન લ્યો એટલે સૂત્ર તો એ જ થવાનું કેમ કે વિદ્યુત ભારનું મૂલ્ય તો એ જ થવાનું બરોબર એટલે તમે આ લખી આપો બે પ્રોટોન વચ્ચે લાગ ઉત્પન્ન થતું વિદ્યુતીય બળ આટલું થાય બરોબર હવે આ બળ બદલાશે બે પ્રોટોન વચ્ચે ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષણ બળ અહીંયા જો માસ ઓફ પ્રોટોન તો આવશે પણ માસ ઓફ ઇલેક્ટ્રોન નહીં આવે માસ ઓફ પ્રોટોન જ આવશે સમજો પડી તો આપણે એનું બીજામાં જઈએ બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જેને આપણે એફ ઓફ જી લઈ લઈએ તો એ કેટલું થશે સૂત્ર જ મૂકી દઈ જી એમપી એમપી અપોન આર સ્ક્વેર થશે સમજણ પડી રેડી તો આને હું કહી દઉં સમીકરણ 3 અને હજી આપણે લઈ લઈએ એ પ્રમાણે આના બીજી વાર લખી આપ બસ તમારે લોચો ન લાગે બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કયું બળ વિદ્યુતીય બળ અથવા કુલંબ બળ કાંઈ પણ શબ્દ લખો કેટલું થશે તો કે 1/4πε0 ઇ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એ તો એ જ થવાનું રેડી તો આ બે નો ગુણોત્તર લઈ આપણે સમીકરણ 4 અને 3 નું સમીકરણ 4 અને 3 નો ગુણોત્તર લે તો અહીંયા આપણને મળશે એ પ્રમાણે FE બાય FG ની વેલ્યુ જોઈએ આપણે હો મૂલ્ય જોઈએ ઇઝ ઇક્વલ ટુ જો સેમ ટુ સેમ આની જેમ જ પણ અહીંયા MP આવી જશે માસ ઓફ પ્રોટોન અહીંયા મૂકી દઉં ઇ સ્ક્વેર ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આ જી આ એમપી અને બીજા એમ
એટલે કેલ્ક્યુલેશન કરશો ને એટલે અહીંયા તમારે 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 નહીં આવે. સમજો, હું એ વેલ્યુ નથી મૂકતો, ડાયરેક્ટ જવાબ મૂકી દઉં. બરોબર, માસ ઓફ પ્રોટોન મૂકવાનું થશે. આટલું તો હવે આવડે જ આપણને. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો ને એટલે તમને ત્યાં જવાબમાં મળશે 1.3 ગુણ્યા 10 ની 36. 1.3 ગુણ્યા 10 ની 36 જેટલો જવાબ. અને અહીંયા જો આપણને કેટલો મળ્યો, 2.3 ગુણ્યા 10 ની 39. તો જો બે પ્રોટોન બરોબર અને બે એક ઇલેક્ટ્રોન ને પ્રોટોન આવી રીતે લઈએ તો વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ નો અહીંયા ગુણોત્તર લ્યો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનો, તો એનું તમને વેલ્યુ મળે 2.3 ગુણ્યા 10 ની 39 ગુણોત્તર. અહીંયા ગુણોત્તર મળ્યો 1.3 ગુણ્યા 10 ની 36. બરોબર, આના ઉપરથી એમસીક્યુ ઘણા બધા નીકળી આવે, ઘણા બધા એમસીક્યુ આપણે આને કાઢી આપીએ. બરોબર, એ જ્યારે તમે રૂબરૂ જયારે આપણે ભેગા થશું ત્યારે હું તમને આ બતાવીશ કે કેવી રીતે આના એમસીક્યુ મળે. બરોબર, કેવી રીતે આપણે આના એમસીક્યુ સોલ્વ કરીએ. એટલે અત્યારે જે છે એ આ પ્રમાણે કરીએ, અત્યારે એમસીક્યુ બેઝ ઉપર નથી. હવે આમાં પૂછાય કેનું બળ વધારે, કેનું બળ ઓછું, ઘણું બધું આમાં નીકળી જાય. એટલે આ બે જે આ આપણને મળ્યું, બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ નો ગુણોત્તર. હજી હવે આપણે આગળ જઈ દાખલામાં. બરોબર, હવે તમને આમાં હજી એવું પૂછેલું હે, માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. બરોબર, હા, તો આ બે માં કયું બળ જે છે એ પ્રબળ હશે એ આપણને ખબર પડી જ જશે. બરોબર, આ બે માં જો કયો ગુણોત્તર વધારે મળ્યો, આ ગુણોત્તર વધારે મળ્યો, આ ગુણોત્તર આપણને કેવો મળ્યો, ઓછો મળ્યો. પણ એ બધું બીજા નંબર ની વસ્તુ. આગળ જઈ આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બી માં આપણને એવું પૂછેલું હે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ દૂર હોય, એટલે અંતર આપેલું આપણને એક એંગસ્ટ્રોમ જેટલું, ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી, બે વચ્ચે આકર્ષણ બળ જે ઉત્પન્ન થાય છે, તો પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો પ્રવેગ શોધો. શું મેળવવાનું આપણે હવે, પ્રવેગ મેળવવાનો. તો બે વચ્ચેનું અંતર આપણને આપેલું હે ને, તો જો આપણને અંતર આપેલું હોય ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું, એટલે આર આપી દીધા આપણને, જો આર આપી દીધા એટલે આપણને અહીંયાથી એફ મળી જાય. જોઈ છે આપણે પ્રવેગ, તો આપણી પાસે સૂત્ર છે એફ બરાબર એમ એ, એને એફ બરાબર એમ એ, આ આપણી પાસે સમીકરણ આપણે 11માં શીખી ગયા, એફ બરાબર એમ એ. તો એને આપણે સૂત્રનો કર્તા બનાવી અને એફ ની વેલ્યુ આપણે મેળવી લઈ, અને દળ તો છે જ આપણી પાસે રેડી. તો હવે આપણે જઈએ આગળ. પ્રવેગ આપણને મેળવવાના છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના. બરોબર, તો બે ના આપણને પ્રવેગ મળી જાય. તો આપણે પેલા બે વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતીય બળ લઈ, અંતર આપેલું એક એંગસ્ટ્રોમ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત બળ અથવા તો કુલંબ બળ, જે આપણે નામ આપી હતી, ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે, આપણે મૂલ્ય જોઈએ અહીંયા 1/4πε0 e² / r² બધે 1/4πε0 ની આપણી પાસે કિંમત અહીં જેને આપણે કે કહેવાય. બરોબર, હા, તો આની વેલ્યુ થશે 9 × 10⁻¹. અહીં પેલા મૂકી દઉં, ભૂલાઈ ન જાય, કે e² / r² આલો આમ, કે બરાબર છે આપણી પાસે 9 × 10⁻¹ ઈ છે આપણી પાસે 1.6 × 10⁻¹. અહીંયા પણ તમે કે મૂકી આપો, એ ઉપાધિ નો કરતા કરી આમ, આ તો બે રીતે કરાવું, પછી હું કેટ લઈશ બધે. બરોબર, એટલે હેલું થઈ જાય, 1.6 × 10⁻¹ એનો કરીએ સ્ક્વેર ડિવાઈડ બાય બે વચ્ચેનું અંતર આપણને કીધેલું છે, કેટલું કીધેલું છે, એક એંગસ્ટ્રોમ. હા, એક એંગસ્ટ્રોમ એટલે 10⁻¹⁰ મીટર થશે, એનો કરીએ સ્ક્વેર. તો આપણે આનું કેલ્ક્યુલેશન કરશું ને એટલે આપણને જવાબમાં મળશે 23.04
गुणिया 10^-9 न्यूटन उत्पन्न थतु विद्युतीय बल मिल बराबर। भूल हो तो कहजो बराबर, जो के हसे तो नहीं पण गणतरी में बनी सके, क्यारेक उतावळ में थई सके बराबर। एटले हूँ कोई दर्पण के मॉडर्न मथी नथी गणावतो, आ मैं जे गणेला ए लीथा मथी एमांथी करावू एटले बनी आके। पण 99 टका तो नहीं मळे, पण कंईक वरी थई आके। एटले कैलक्युलेशन करवी बधाए। હવે આપણને શું કીધું, એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન નો પ્રવેગ મેળવવાનો છે, તો પેલા આપણે પ્રવેગ મેળવીએ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન માં ઉત્પન્ન થતો પ્રવેગ e હોય તો સૂત્ર છે આપણી પાસે f બરાબર ma હે ને, ઇલેક્ટ્રોન નું દળ આવશે તો એ બરાબર શું થશે, તો કે એફી ના છેદમાં એમી। એફી આપણને કેટલા મળ્યા, તો કે એફી મળ્યા આપણને 23.04 ગુણ્યા 10^-9 રેડી હાલ છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 લ્યો અથવા 9.11 લો ગુણ્યા 10^-31 આપણને 9.11 આપ્યા છે બરોબર। ઈ પ્રમાણ લીધા આનું આપણે કેલ્ક્યુલેશન કરશું, આપણને ઇલેક્ટ્રોન નો પ્રવેગ મળશે 2.52 ગુણ્યા 10^22 મીટર પ્રતિ સેકન્ડ। હવે પ્રોટોન માટે લઈએ આપણે, તો પ્રોટોન માં ઉત્પન્ન થતો પ્રવેગ A of P હોય, કેટલો હોય A of P, તો આપણે એ લઈ શકીએ F of E, એટલે કે એટલે ઇલેક્ટ્રોન નથી, આ ઇલેક્ટ્રિકલ ફોર્સ છે બરોબર, વિદ્યુતીય બળ, હા એમ, એટલે ઓરી એમ A of P, તો તેથી અહીંયા સાથે A of P બરાબર F of E ના છેદમાં M of P। હાલ તો F of E જે છે એ કેટલા છે આપણી પાસે, 23.04 ગુણ્યા 10^-9 અને માસ ઓફ પ્રોટોન, માસ ઓફ પ્રોટોન છે આપણી પાસે 1.66 ગુણ્યા 10^-27 કાર, આનું આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને અહીંયા મળશે 13.79 × 10^18 બરોબર મીટર પ્રતિ સેકન્ડ। એટલે નિયરલી આપણે આ જવાબ જે લખી શકીએ એ થશે 1.4 માં લઈ લઉં, 1 ખસે નાખું અને થશે 10^19 મીટર પ્રતિ સેકન્ડ, આ મળ્યો આપણને પ્રોટોન નો પ્રવેગ। હવે જો સમાન બળ લાગતું હોય ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર, બંને ઉપર બળ તો સમાન જ લાગે, તો કોનો પ્રવેગ તમને વધારે મળ્યો, તો આપણને પ્રવેગ કેનો વધારે મળ્યો જો, આ મળ્યો કે આ મળ્યો, જોઈ લ્યો 2.52 × 10^22 છે અહીંયા, અને અહીંયા છે 1.4 × 10^9 સોરી 10^19 છે બરોબર। તો હવે જો આપણે એમ કહી શકીએ, નીચે તમને આપેલું છે ઇલેક્ટ્રોન ની ગતિ પર ગુરુત્વ ક્ષેત્ર ની અસર અવગણીએ અને પ્રોટોન વડે લાગતું કુલંબન ની અસર આપણે લઈએ, તો પ્રોટોન નું પ્રવેગ નું મૂલ્ય 1.4 × 10^19 મળે, જો પ્રવેગ ઓછો મળ્યો પ્રોટોન અને વધારે કેનો મળ્યો ઇલેક્ટ્રોન, બરોબર, કારણ કે ઇલેક્ટ્રોન નું દળ જો હાવ ઓછું હોય, જે પ્રોટોન નું દળ વધારે, જેનું દળ ઓછું એનો પ્રવેગ વધારે, જેનો દળ વધારે એનું પ્રવેગ ઓછો બરોબર। એટલે આજે છે એ પૂછાયા કે આપણને, હાલો હવે આગળ જઈએ આપણે, તો કે જો મજાનો દાખલો આવ્યો, મેં તમને આ શીખડાયું હતું થિયરીમાં બરોબર, આના એમસીક્યુ પણ નીકળી શકે। દાખલા નંબર છે આપણી પાસે 15, કયો દાખલો આપેલો આપણને, 15 નંબરનો દાખલો આપેલો,
હવે જો એમાં શું કીધું એ સોરી હો 1.5 પાંચ ઉદાહરણ પાંચ નું પંદર નહીં ઉદાહરણ પાંચ માં જઈએ આપણે હા વેલું એ બહુ આમાં હું ભાર નહીં મૂકું કેમ કે મેં થિયરીમાં આમાં ઘણો બધો ભાર મૂક્યો હતો હવે જો ઉદાહરણ પાંચ માં આપણને એવું કીધું ધાતુના વિદ્યુત ભારિત ગોળા એ ને નાયલોન ની દોરી વડે લટકાવેલ છે તો આપણને એક ધાતુનો ગોળો આપેલો હે એ એને એક નાયલોન ની દોરી વડે આપણે લટકાવ્યું રેડી આપણને આકૃતિ આપેલી બરોબર ધન વિદ્યુત ભારે હવે દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે એટલે કે હેન્ડલ વડે પકડેલો બીજો વિદ્યુત ભારિત ગોળો બી જે છે એને એની નજીક એવી રીતે લાવવામાં આવે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર એટલે બીજો એક ગોળો બી એને તમે શું કરેલું છે એક હાથા વડે પકડેલો આ ગોળા બી ને અહીંથી તમે પકડેલો ચાલો આ ગોળા બી બરોબર જે તમને આકૃતિ આપેલી એના ઉપર ધન વિદ્યુત ભાર બતાવેલો કે બે વચ્ચેનું અંતર કેટલું આપેલું તમને 10 સેન્ટીમીટર આપેલું એટલે બે ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે એ આપેલું આપણને 10 સેન્ટીમીટર આને હું અત્યારે આર કહી દઉં હાલ પછી શું કીધું એ આપણને આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે બરોબર એટલે એનું કઈક અપાકર્ષણ બળ જે છે એ આપણે નોંધવામાં આવ્યું પછી શું કીધું એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બી માં એટલે તમને આકૃતિ બી આપેલી બરોબર તો બી માં દર્શાવ્યા પ્રમાણે સ્પર્શ કરવામાં આવે પછી શું કીધું એ અને સી અને ડી ને પછી દૂર લઈ જાઓ દૂર લઈ જાઓ પછી શું કીધું પાછા એ અને બી ને એકબીજાની નજીક લાવો 5 સેન્ટીમીટર જેટલા અંતરે રેડી હાલો તો ત્યારે તેમની વચ્ચે કેટલું બળ લાગશે બરોબર અપાકર્ષણ બળ એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓના પરિમાણ તો સમાન જ છે ને એ અને બી ના કેન્દ્ર વચ્ચેના અંતરની સરખામણીને તેમના પરિમાણ અવગણ તો બળ આપણે જોવાના છે બાકી કઈ નથી તો પેલી જે આકૃતિ એ બી સમજો કે આકૃતિ એમાં એ અને બી ગોળા વચ્ચેનું અંતર આર આપણે લઈ લીધું ત્યારે કેટલું અપાકર્ષણ બળ લાગે તો આપણે લઈ લઈએ ધારો કે ગોળા એ ઉપરનું વિદ્યુત ભાર ક્યુ જેટલો લો હાઉ હેલો હેલો અને બી ઉપરનો વિદ્યુત ભાર ક્યુ ડે તો આપણે અહીંયા લઈએ ધારો કે આકૃતિ એમ ધારો કે ગોળા એ પરનો વિદ્યુત ભાર ક્યુ છે તથા ગોળા બી પરનો વિદ્યુત ભાર ક્યુ ડેશ અને અંતર કેટલું એ આર બરોબર તેમની વચ્ચેનું અંતર આર હોય ત્યારે લાગતું બળ જેને હું એફ નામ આપી દઉં એફ ઇઝિકલ ટુ સૂત્ર એ કે ક્યુ ડેશ એને કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આ સમીકરણ હવે ગોળા એ ને વિદ્યુત ભાર રહિત ગોળા સી સાથે સંપર્કમાં લાવવાનો આ ગોળો એ આને સંપર્કમાં લાવ્યા ગોળા સી સાથે હાલો જોજો હવે શું થયું બરોબર અને બીજો એક ગોળો એ આપણી પાસે બી સોરી આ ગોળો બી પરિમાણ હરખા એવો ધારી લેજો આપણે નાના મોટા પરિમાણ બની આપે એને વિદ્યુત ભાર રહિત ગોળા ડી ના સંપર્કમાં લાવો હવે જો મેં તમને સંપર્કની રીત કીધી હતી ત્યાં સુધી આ બે વચ્ચે વિદ્યુત ભાર ની આપ લે થાય કે જ્યાં સુધી બંને ઉપરનો વિદ્યુત ભાર સમાન ન થઈ જાય સરખો વહેંચાઈ ન જાય ત્યાં સુધી વિદ્યુત ભાર ની આપ લે થાય તો હવે આ ગોળા એ ઉપર કેટલો વિદ્યુત ભાર હતો ક્યુ જેટલો અને બી ઉપર કેટલો આપણે લીધેલો હતો ક્યુ ડેશ કેટલો તો સી અને ડી તો વિદ્યુતની દ્રષ્ટિએ બે ગોળા તટસ્થ હતા કેવા હતા તટસ્થ એટલે વિદ્યુત ભાર રહિત હતા સોરી આ
तो सी अने डी तो विद्युत भार रहित गोला है पण संपर्क नी रीतना द्वारा सी अने डी बने गोलाओ विद्युत भारित बनी जाए। सीम्पल वस्तु आपणे शीखेला। हवे आने छूटा पाड़ी दे। हवे आने शू करी आपणे छूटा पाड़ी दे। तो जो आपणे आने छूटा पाड़ी देशुं ने એટલે ગોળા એ નો વિદ્યુત ભાર કેટલો થશે? અહીંયા કેટલો હતો? ક્યુ જેટલો, એના કરતા અડધો થાય આવું કીધું છે આપણે। આ કેટલો થશે? ક્યુ બાય ટુ, બરોબર। અને ગોળા બી ઉપર નો વિદ્યુત ભાર કેટલો થશે? જેટલો હતો એના કરતા અડધો, કારણ કે આ વિદ્યુત ભાર રહીત ગોળો હોય એટલે। રેડી? તો ગોળા બી ઉપર નો વિદ્યુત ભાર આપણને મળશે કેટલો? ક્યુ ડેશ બાય ટુ। હવે આ બે વચ્ચેનું અંતર કેટલું રાખવાનું કીધું એમ? બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એને આર ડેશ બરાબર 5 સેન્ટીમીટર। 5 એટલે કેટલા થયા? આર આર કરતા અડધા થયા કે નહીં? તો આર ડેશ બરાબર આર બાય ટુ લખાય કે નહીં? સમજણ પડી? રેડી? આ આપણી આકૃતિ સી। તો જ્યારે लखी गोड़ा ए ने सी साथ गोड़ा ए ने विद्युत भार रहित गोड़ा सी साथ संपर्क करावी छूटो पाड़वामां आवे, छूटो पाड़वामां आवे त्यारे गोला ए पर नो तथा गोला सी पर नो विद्युत भार केटलो थाशे? विद्युत भार क्यू बाय टू थशे। आज प्रमाणे बी अने डी ने संपर्क में लावीने छूटा करिए, बरोबर। आज प्रमाणे गोड़ा बी अने डी ने, डी एटले क्यों? विद्युत भार रही तो लखी दो संपर्क में लावी ने छूटा पाड़वामां आवे, छूटा पाड़वामां आवे त्यारे तेमना परनो विद्युत भार क्यू डेश बाय टू तथा तेमनी वच्चेनु अंतर जो आर डेश होय, जो तेमनी वच्चेनु मैं लखी दीधु अंतर आर डेश होय तो તેમની, તેમની એટલે લખી દઉં ગોળા એ અને સી, સોરી ગોળા એ અને બી આર ડેશ હોય તો તેમની વચ્ચે લાગતું કુલંબ બળ એફ ડેશ હોય તો અહીંયા લખી દઉં એફ ડેશ કેટલું થશે? તો એફ ડેશ બરાબર કેટલું થશે? કે કેટલું થયું અહીંયા વિદ્યુત ભાર? આનો ક્યુ બાય ટુ, આનો થયો ક્યુ ડેશ બાય ટુ, અંતર આર ડેશ, તો આર ડેશ બરાબર શું હોય આપણી પાસે? આર બાય ટુ નો વર્ગ, આ વર્ગ થયો એટલે બે નો વર્ગ ચાર, છેદ નો છેદ અંશમાં જાય, અંશ નો છેદ છેદમાં આવશે, ચાર ચાર કેન્સલ થઈ જાય, એટલે અહીંયા આપણી પાસે શું મળ્યું? એફ ડેશ બરાબર એફ, સોરી કે ક્યુ ક્યુ ડેશ અપોન આર સ્ક્વેર। તો આ સમીકરણ એક ઉપરથી આપણે શું લખી શકીએ? એફ ડેશ બરાબર એફ લખાય, ઈજ બળ થયું, કાંઈ ફેર નો પડ્યો, આ મેં તમને થિયરીમાં પણ સમજાવેલું હોત, બરોબર। સમજે ભાઈ? એટલે બહુ મજાનો દાખલો હોય, સમજો એટલે ઓટોમેટિક આવડી જાય, હવે એમસીક્યુ પૂછાય શોર્ટમાં થઈ જાય, ફટાફટ સોલ્વ કરતા આવડવા જોઈએ, બરોબર। એ આપણે એમસીક્યુ સોલ્વ કરશું બીજા બધા બુકના ત્યારે આપણે જોશું, રેડી? ચાલો એટલે હવે અહીંયા સુધીનું આ રાખું, એના પછી હવે દાખલા આવશે આપણા
छठो दाखलो सातमो है ने, दाखलो आठमो नवमो, नौ दाखला जी आपणे नौ सुधीना दाखला गणी लईए बरोबर, पछी आगळ आलो. हालो, तो आ वीडियो अत्यारे अहीं स्टॉप राखो.